ધાનેરાના લવારા પાસેથી વાહન ચેકિંગની કામગીરી દરમિયાન બે ઇસમો પાસેથી ડ્રગ્સ ઝડપાયું। ધાનેરાના લવારા ગામ પાસે રાત્રિના વાહન ચેકિંગ દરમિયાન ધાનેરા પોલીસે બાઇક ઉપર બે ઇસમોની પાસેથી 15.500 ગ્રામ સ્મેક્સ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે અને ટોટલ 1,55,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બે ઇસમોની સાથે સાથે અન્ય 15 ઇસમો વિરુદ્ધ પણ તપાસ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે લોક દરબારમાં પણ ડ્રગ્સને મામલે અનેક લોકોએ રજૂઆત કરી હતી। એ સમય પણ આ મુદ્દો ઉજગર છે। વચ્ચે એક બેને સોશિયલ મીડિયામાં આની જાહેરાત કરી હતી તો બહુ અફસોસ સાથે કહેવું પડે સાહેબ કે એ બેનને અહીંયાથી પોલીસ પકડીને ત્યાં આગળ લઈ જઈને એને કહેવામાં આવ્યું કે તું પ્રૂફ લાવ। આવી માહિતી મને મળી છે, બાકી કે ખોટું સાચી હું નથી કહેતો, એવી માહિતી અમને મળી કે પોલીસ બેનને ત્યાં લઈ ગયા અને બેનને કીધું કે તમે પ્રૂફ લાવો કે ક્યાં ડ્રગ્સ વેચાય છે। ડ્રગ્સ ક્યાં વેચાય છે એની ગોતવાની જવાબદારી જનતાની નથી, એ પોલીસની જવાબદારી છે। પણ આ વસ્તુ થઈ રહી છે, અહીંયા બેઠા છે 90% બધાને ખ્યાલ છે કે આ વસ્તુ ધાનેરામાં બની રહી છે સાહેબ, અને બહુ નાની ઉંમરના છોકરાઓ આમાં સંડોવાઈ રહ્યા છે, છોકરાઓનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે। એટલે તમને બે હાથ જોડીને આ બધા સમગ્ર ધાનેરા તાલુકાની જનતા વતી નિવેદન કરીએ કે આની ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જે લોકો કરે છે એમને પણ કહી દઈએ કે તમે પણ સાવતે જ રહેતો, જનતા જાગી ગઈ છે, હવે તમારી ફરિયાદ સીધી થશે, સીધી પોલીસમાં નામ તમારું જશે અને પછી તમે હેરાન થશો, એના કરતાં તમે પણ ચેતીને સુધરી જાઓ। ધાનેરાના અનેક શોપિંગ સેન્ટર, ગલ્લા અને રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની રાવ ઉઠી હતી, જેથી ધાનેરા રાજસ્થાન સરહદે હોવાથી દારૂની સાથે ડ્રગ્સનો વેપલો પણ ફૂલેફાલે તે પહેલાં જ પોલીસે કડક હાથે કામ લેવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું।